આપ બધા જાણો છો કે ગુજરાત એક પેટ્રોલિયમ હબ છે અને અહીંયા જેટલી મોટી રિફાઇનરી ચાહે હજીરામાં રિફાઇનરી હોય ચાહે જામનગરમાં હોય એનો રિફાઇન્ડ ઓઇલ પાઇપલાઇન મારફતે બીજા બીજા રાજ્યોમાં મોકલવામાં આવે છે. અને આપનો કદાચ ખબર હોય કે ભૂતકાળમાં એટીએસ અને બીજા સિક્યોરિટી એજન્સીસ મોટા ગેંગ પકડ્યા છે જો પાઇપલાઇનમાં પંચર પાડીને ઓઇલની ચોરી કરતા હોય છે. એવી રીતે મારી ક્રાઇમ બ્રાન્ચમાં ડીસીપી રૂપલ મેડમ અને ડીસીપી રોજિયા સાહેબ અને એની ટીમનો એક માહિતી મળી હતી કે બે મોટા ગુનેગારો જે ભૂતકાળમાં ઓઇલ ચોરીમાં પંચર કરીને ઓઇલ ચોરી કરી હતી આ અત્યારે સુરત આજુબાજુ ફરે છે. તો જેના આધારે માહિતીના આધારે આ બંનેનો અટક કરવામાં આવ્યો અને એની પૂછપરછ દરમિયાન બે ગુના 15 દિવસ પહેલાં એને મહેસાણા એક બેચરાજી પાસે ત્યાં ઓઇલ પાઇપલાઇનમાં પંચર પાડીને 4 જેટલા ટેન્કર ભરવામાં આવ્યો અને થોડા 6 મહિના પહેલાં રાજસ્થાન બ્યાવર ખાતે પણ એને પંચર કરીને ઓઇલ ચોરી કરી હતી. બંને આરોપીનું નામ પ્રશાંત વાઘેલા છે અને બીજા આરોપી સમીર ખાન અલાદ ખાન છે. પંકજ ઉર્ફે પ્રશાંત વાઘેલાની વિરુદ્ધમાં 21 જેટલા ગુના ભૂતકાળમાં છે અને સમીર ખાન અને અલાદ ખાનને વિરુદ્ધમાં 7 ગુના છે, જેમાં મોટો આ દાહોદ ખાતે જ્યારે પકડવામાં આવ્યો ત્યારે એને કબૂલ્યો કે 20 કરોડથી વધારે ઓઇલની ચોરી આ લોકો કર્યા હતા. અત્યારે અમે એના વધારે પૂછપરછ પણ ચાલુ છે અને મહેસાણા પોલીસ અને રાજસ્થાન પોલીસનો અમે સંપર્ક કરીએ છીએ અને આ લોકો અહીંયા આવીને આરોપીઓની કસ્ટડી અમારી પાસેથી મેળવશે. ધન્યવાદ. આ લોકો પહેલાં તો વાલ બેસાડી નાખે છે ને નાઇટ ટાઈમમાં જ્યારે કોઈ હિલચાલ ના હોય ત્યારે ચોરી કરે છે અને આ ચોરી કરે પછી ઘણી બધી એવી છોટી છોટી ફર્નેસીસ છે જ્યાં લોકો આ સસ્તામાં ક્રૂડ ઓઇલ વેચતા હોય છે ત્યાં આ લોકો વધારે વેચે છે. આ લોકોનો એક સિસ્ટમ હોય છે જ્યારે પ્રેશર ડ્રોપ આઉટ થાય છે, પણ આ લોકો એટલા એક્સપર્ટ છે કે નોટિસેબલ પ્રેશર ડ્રોપ આઉટ થતા નથી અને જેના આધારે આ લોકો ચોરી કરે છે. આ બધા બહુ મેકેનાઇઝ અને વેલ ઇક્વિપ્ડ આ લોકો હોય છે અને એનો એક્સપર્ટીઝ છે કે ક્યાં પાડવાનું અને કેવી કેટલા મિનિટમાં આ લોકો કામ પૂરો કરવાનું હોય છે, આ લોકોનો એક્સપર્ટીઝ હોય છે. સુરતમાં નથી, પણ અત્યારે કંઈ સુરત આજુબાજુ ફરતો હતો તો અમે આ ડર હતો કે હજીરા આજુબાજુ કંઈ એની મૂવમેન્ટ તો ના હોય. અત્યારે એની વધુ ચકાસણી કરીએ છીએ કે સુરતમાં કોને કોને જોડે સંપર્કમાં હતા.